नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસ પાઠ 19 સાથે જમે પાઠ 19 સાથે જમે ભાગ 1 અને ભાગ 2 આપણે જોયા, સાથે સાથે તેનું હોમવર્ક પણ આપણે કર્યું। આજે આપણે ભણીશું સ્વાપોથીમાં ભાગ 3 પાઠ 19નો ભાગ 3। તો ચલો જોઈએ પ્રશ્ન 7। નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, નાના અક્ષરે લખજો, જગ્યા ખૂબ ઓછી છે। મેં જેવા નાના નાના અક્ષર કાઢ્યા એવા જ નાના અક્ષરે તમે પણ લખજો, કંઈ રહી ન જાય તેની ખાસ ધ્યાન રાખજો। અડધો જવાબ પૂરો અડધો જવાબ રાખતા નહીં, ખાસ ધ્યાન રાખજો। સ્કૂલ દરમિયાન મેં તમને લખતા શીખવાડ્યું હતું, નાના અક્ષરે કોરી જગ્યાએ બધી જગ્યાએ સવાલનો જવાબ લખવાનો છે। ચલો લખીએ, ત્યારે જોઈએ પહેલો વિદ્યાર્થી મિત્રો। તમે તમારા વર્ગમાં ક્યારે ઉજાણી કરી છે? ક્યારે તમે ઉજાણી કઈ રીતે કરી છે આપણા માટેનો છે, તો લખો જવાબ। હા, અમે આ વર્ષના સ્વાતંત્ર્ય દિવસના અવસર પર 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસના અવસર પર વર્ગમાં ઉજાણી કરી હતી। આ માટે અમે રસોઈયાને બોલાવ્યો હતો, ભોજન બનાવ્યું હતું, વર્ગમાં સુશોભન માટે ફૂલ રંગોળી તોરણ બાંધ્યા હતા, સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા કરી હતી। વ્યવસ્થાની જોડણી મેં તમને લખતા શીખવાડી હતી। ચલો ફરી જોઈએ વિદ્યાર્થી મિત્રો। હા, અમે આ વર્ષના સ્વાતંત્ર્ય દિવસના અવસર પર વર્ગમાં ઉજાણી કરી હતી। આ માટે અમે રસોઈયાને બોલાવ્યો હતો, ભોજન બનાવ્યું હતું, વર્ગમાં સુશોભન માટે ફૂલ રંગોળી તોરણ બાંધ્યા હતા, સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા કરી હતી। લખ્યો વિદ્યાર્થી મિત્રો। ચલો બે નંબરનો જોઈએ જવાબ સવાલ બે નંબર। તમે રાત્રે પણ ઉત્તરાયણ ઉજવાતી જોઈ છે, તમને તે પસંદ આવ્યું? ચલો જોઈએ એનો જવાબ વિદ્યાર્થી મિત્રો। હા, મેં રાત્રે પણ ઉત્તરાયણ ઉજવાતી જોઈ છે, લોકો રાત્રે પતંગ ચગાવી તેની સાથે તુક્કલ, જુઓ કેવી રીતે લખ્યું, તું અને બે ક અને લ, ફરી બોલી લઉં છું, પાછળ લખીશ અડધો જવાબ। હા, મેં રાત્રે પણ ઉત્તરાયણ ઉજવાતી જોઈ છે, લોકો રાત્રે પતંગ ચગાવી તેની સાથે તુક્કલ, તુક્કલની જોડણીમાં ભૂલ ના પડે ખાસ ધ્યાન રાખજો। બીજા સવાલની જગ્યા પાછળ આપેલ છે, થોડી જુઓ। તુક્કલ બાંધે છે કેટલાક બજારમાં મળતી તુક્કલ ઉડાડે છે, જેમાં પતંગની જરૂર પડતી નથી, કેટલાક લોકો દારૂખાનું રોકેટ અને ફટાકડા ફોડે છે, આ રીતે રાત્રે ઉજવાતી ઉત્તરાયણમાં આગ લાગવાની શક્યતા હોવાથી મને તે ઓછી પસંદ છે। લેખો વિદ્યાર્થી મિત્રો, તુક્કલ આગળ જોઈએ। તુક્કલ બાંધે છે કેટલાક
બજારમાં મળતી તુક્કલ ઉડાડે છે, જેમાં પતંગની જરૂર પડતી નથી. કેટલાક લોકો દારૂખાનું, રોકેટ અને ફટાકડા ફોડે છે. આ રીતે રાત્રે ઉજવાતી ઉત્તરાયણમાં આગ લાગવાની શક્યતા હોવાથી મને તે ઓછી પસંદ છે. કઈ રહી ના જાય ખાસ ધ્યાન રાખજો, નાના અક્ષરે લખજો, રહી ન જાય. ચલો ત્રીજા નંબરનો સવાલ જોઈએ. ઉત્તરાયણની ઉજવણીમાં બાળકો કઈ કઈ વસ્તુઓ સાથે લઈને આવ્યા? સેજલના ઘરે, પિંકીના ઘરે બધા આવ્યા હતા ને સેજલ, પછી એની બધી ફ્રેન્ડ્સ આવી હતી ને પિંકીના ઘરે, એ બધા શું લઈને આવ્યા હતા? ચલો જોઈએ તો તન્વીર ને બધા શું લાવ્યા હતા, આયુષ ને બધા. ઉત્તરાયણની ઉજવણીમાં પિંકીના દાદીએ તલના લાડુ અને શિંગની ચીકી બનાવી. પિંકીની મમ્મીએ ઊંધિયું બનાવ્યું. સેજલ તેના ઘેરથી મમરાના ગળ્યા લાડુ લાવી. તન્વીર પોતાની વાડીએથી બોર લાવ્યો. આયુષની મમ્મી તાજા બોર આપી ગઈ. ચલો જવાબ ફરી જોઈએ. ઉત્તરાયણની ઉજવણીમાં પિંકીના દાદીએ તલના લાડુ અને શિંગની ચીકી બનાવી. પિંકીની મમ્મીએ ઊંધિયું બનાવ્યું. સેજલ તેના ઘેરથી મમરાના ગળ્યા લાડુ લાવી. તન્વીર પોતાની વાડીએથી બોર લાવ્યો. આયુષની મમ્મી તાજા બોર આપી ગઈ. દેખો ને જવાબ વિદ્યાર્થી મિત્રો, નાના અક્ષરે લખજો, રહી ના જાય. ચોથા નંબરનો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો. મધ્યાહન ભોજનમાં કઈ કઈ બાબતોની કાળજી રાખવામાં આવે છે? ચલો જોઈએ જવાબ. મધ્યાહન ભોજનમાં બાળકોને તાજું, ગરમ અને પકવેલું ભોજન મળે. તેમાં વપરાતું અનાજ કે અન્ય ખાદ્ય સામગ્રી સારી વપરાય તથા ભોજનનો બગાડ ન થાય તે બાબતોની કાળજી રાખવામાં આવે છે. જોઈ વિદ્યાર્થી મિત્રો, ફરી લખીએ. મધ્યાહન ભોજનમાં બાળકોને તાજું, ગરમ અને પકવેલું ભોજન મળે. તેમાં વપરાતું અનાજ કે અન્ય ખાદ્ય સામગ્રી સારી વપરાય તથા ભોજનનો બગાડ ન થાય તે બાબતોની કાળજી રાખવામાં આવે છે. આગળ જોઈએ પાંચ નંબર. દરેક તહેવાર એકબીજાથી કઈ રીતે અલગ પડે છે? જવાબ જોઈએ. દરેક તહેવાર એકબીજાથી, જવાબ લખો, દરેક તહેવાર એકબીજાથી તેની કથા, મહત્વ, ઉજવણીની રીત
લોકોની પસંદગી તહેવારનો સમયગાળો એક જ જાતિ અથવા સમૂહ જાતિનો તહેવાર વગેરે બાબતોથી અલગ પડે છે. જવાબ લખો, દરેક તહેવાર એકબીજાથી તેની કથા મહત્વ ઉજવણીની રીત લોકોની પસંદગી તહેવારનો સમયગાળો એક જ જાતિ અથવા સમૂહ જાતિનો તહેવાર વગેરે બાબતોથી અલગ પડે છે. લખું, ચલો છઠ્ઠો, ચીકી અને ઊંધિયું બનાવવાની રીત જણાવ. પરીક્ષા દરમિયાન આવા સવાલ પૂછાતા નથી, માટે આપણે જોઈએ તો ખરા, લખવો તો પડશે સ્વાપોથીમાં. ચલો લખીએ, ચીકી બનાવીશું ને ઊંધિયું પણ બનાવીએ. ચીકી બનાવીએ, નાના અક્ષરે લખજો જવાબ, રહી ન જાય. તલની ચીકી બનાવવા માટે ગોળનો ઉપયોગ થાય છે. દેખાય છે ને? ચલો જોઈએ ફરી. તલની ચીકી બનાવવા માટે ગોળનો ઉપયોગ થાય છે. ગોળ અને થોડા પાણીને ગરમ કરવામાં આવે છે, ત્યારબાદ તેમાં શીંગ કે તલ નાખી સારી રીતે હલાવીને ઘટ્ટ બેટન જાડા મિશ્રણને થાળીમાં ઠારવા માટે પાથરવામાં આવે છે. તેના ચોરસ ટુકડા કરી ઠંડુ કરવામાં આવે છે. આમ ચીકી તૈયાર થાય છે. તમારે આ સિવાય બીજી કોઈ રીત લખવી હોય તો પણ લખી શકાય. હો, એવું જરૂરી નથી કે વણીને કે મમ્મી જે રીતે બનાવે એ રીત પણ લખી શકાય છે. શેકીને તલની બનાવી એ પણ લખી શકાય. પરીક્ષા લક્ષી છે ને, એટલે તમારે જે જવાબ લખવો હોય તે. તલની છીકી બનાવવા માટે ગોળનો ઉપયોગ થાય છે. ગોળ અને થોડા પાણીને ગરમ કરવામાં આવે છે, ત્યારબાદ તેમાં શીંગ કે તલ નાખી સારી રીતે હલાવીને ઘટ્ટ જાડા મિશ્રણને થાળીમાં ઠારવા માટે પાથરવામાં આવે છે. તેના ચોરસ ટુકડા કરી ઠંડુ કરવામાં આવે છે. આમ ચીકી તૈયાર થાય છે. ચલો આગળ, ઊંધિયું. ઊંધિયું બનાવવાની રીત, ઊંધિયામાં પણ તમારે જે રીતે લખવું હોય તે લખી શકાય છે. ચલો જોઈએ. મેં તો મારી રીત લખી છે, તમે તમારી રીત પણ લખી શકો છો મમ્મીને પૂછીને. પ્રથમ બટાટા, સુરણ, રતાળું, શક્કરિયા તેલમાં સાંતળી, પછી તેની સાથે ફોલેલા દાણા, બેસન, ભરેલા રવૈયા તથા અન્ય સમારેલા શાકભાજીને કૂકરમાં બાફવામાં આવે છે. ત્યારબાદ વિવિધ કંદમૂળ નાખીને બફાયેલી શાકભાજીને તેલ વડે વઘારવામાં
આવે છે. શાકને વઘાર્યા પછી તેમાં જરૂરી મસાલા, મેથીની ભાજી અને બેસનમાંથી બનાવેલા વડા નાખવામાં આવે છે. આ રીતે ઊંધિયું બનાવવામાં આવે છે. ફરી જોઈએ. પ્રથમ બટાટા, સૂરણ, રતાળું, શક્કરિયા તેલમાં સાંતળી પછી તેની સાથે ફોલેલા દાણા, બેસન, ભરેલા રવૈયા તથા અન્ય સમારેલા શાકભાજીને કુકરમાં બાફવામાં આવે છે. ત્યારબાદ વિવિધ કંદમૂળ નાખીને બફાયેલી શાકભાજીને તેલ વડે વઘારવામાં આવે છે. શાકને વઘાર્યા પછી તેમાં જરૂરી મસાલા, મેથીની ભાજી અને બેસનમાંથી બનાવેલા વડા નાખવામાં આવે છે. આ રીતે ઊંધિયું બનાવવામાં આવે છે. આ બધા સવાલ જવાબ મેં લખ્યા છે, નાના અક્ષરે લખજો, જગ્યાનો ખૂબ અભાવ છે. જગ્યા પૂરા સવાલ જવાબ માયને મેં તમને ચાલુ ક્લાસ, ચાલુ વર્ગ દરમિયાન સમજાવ્યું હતું કઈ રીતે નાના નાના અક્ષર કાઢવા અને કઈ રીતે થોડું ભેગું લખવું એ મેં તમને સમજાવ્યું હતું. તો તમે તે રીતે લખજો, કઈ રહી ન જાય તે ખાસ ધ્યાન રાખજો, અક્ષર નાના નાના કાઢીને લખજો. તો આપણે અહીં પ્રશ્ન 19માં જોયું, મોટા સવાલ જવાબ જોયા ને, કેટલા જોયા, 6 સવાલ જવાબ જોયા. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. શું છે પ્રશ્ન? 18. પ્રશ્ન 8 છે. પ્રશ્ન કયો છે? 8 છે. તો આપણે 7 સુધી જોયા, હવે જોઈએ પ્રશ્ન 8. શું છે વર્ગીકરણ? એ તો તમને મેં શીખવાડ્યું હતું, બે ભાગ પાડવાના હોય છે, કયા કયા, જેમ વેલા, છોડ એ બધું શીખવ્યું હતું ને એ જ રીતે આ છે. કયા છે જોઈએ. નીચેના તહેવારોનું તારીખ મુજબ અને તિથિ મુજબ વર્ગીકરણ કરો. તારીખ મુજબ એટલે કે અંગ્રેજી મહિનાઓમાં આવતી હોય, અંગ્રેજી મહિનામાં ફિક્સ જ તારીખ હોય, ભલે ને ગમે તે મહિનો ગુજરાતી આવતો હોય, અને તિથિ મુજબ એ ગુજરાતી મહિના હોય અને અંગ્રેજી મહિના ભલે ગમે તે આવતો હોય. તિથિ એટલે આપણા તહેવારો અને તારીખના એ અંગ્રેજી મહિનામાં આવતા તહેવારો. ચલો જોઈએ શું છે. ઉત્તરાયણ, બેસતું વર્ષ, પ્રજાસત્તાક દિન, ભાઈ બીજ, દેવ દિવાળી, ખ્રિસ્તી નૂતન વર્ષ એટલે કે નાતાલ, હોળી ધૂળેટી, રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટ, ગાંધી જયંતિ, જન્માષ્ટમી, બાલદિન, દિવાળી, નાતાલ, રામનવમી, ગણેશ ચતુર્થી. ખ્રિસ્તીઓનું નવું વર્ષ ખબર છે ને, નવ મહિનો ચાલુ થાય ત્યારે. ચલો જોઈએ. અને આપણું નવું વર્ષ ક્યારે? બેસતું વર્ષ. તારીખ મુજબ અને તિથિ મુજબ પરીક્ષા દરમિયાન પૂછાય આ રીતે. તો આપણે, મેં તમને શીખવાડ્યું હતું કે પહેલો લેવાનું ઉત્તરાયણ, ઉત્તરાયણ આ ખાનામાં એટલે કે તારીખ મુજબ આવશે કે તિથિ મુજબ, જોઈને જ લખવાનું છે એમ ને કે આ ચલો ભાઈ ઉત્તરાયણ લખ્યું, બેસતું વર્ષ અહીં આવશે તો પછી લખીશું, પછી પ્રજાસત્તાક ના હો, જે સમયે જે આવતો હોય નામ, જે ચૂંટણી આવતી હોય તે જ લખવાની છે. ચલો જોઈએ. ઉત્તરાયણ તો તારીખ મુજબમાં આવશે, બેસતું વર્ષ તિથિ મુજબમાં, પ્રજાસત્તાક દિન તારીખ મુજબમાં, ભાઈ બીજ તિથિ મુજબમાં, દેવ દિવાળી તિથિ મુજબમાં, ખ્રિસ્તી નૂતન વર્ષ ક્યાં આવશે? તારીખ મુજબમાં. ખ્રિસ્તી નૂતન વર્ષ તારીખ મુજબમાં, હોળી ધૂળેટી તિથિ મુજબમાં, રક્ષાબંધન તિથિ મુજબમાં, સ્વાતંત્ર્ય દિન તારીખ મુજબમાં, ગાંધી જયંતિ
તારીખ મુજબમાં જન્માષ્ટમી, બોલો ક્યાં આવશે? તિથિમાં, તિથિ મુજબમાં પછી બાલદિન, તારીખ મુજબ 14 નવેમ્બર, તારીખ મુજબના તહેવાર છે. દિવાળી, બોલો ક્યાં? તિથિ મુજબમાં. નાતાલ 25 ડિસેમ્બર, ક્યાં આવશે બોલો? તારીખ મુજબમાં. રામનવમી તિથિ મુજબમાં. અને છેલ્લે ગણેશ ચતુર્થી, એ પણ તિથિ મુજબમાં આવશે. તો હવે જોઈ લઈએ એક વખત તારીખ મુજબમાં શું શું છે. ઉત્તરાયણ તારીખ મુજબ, તારીખ મુજબ પ્રજાસત્તાક દિન, ખ્રિસ્તી નૂતન વર્ષ, સ્વાતંત્ર્ય દિન, ગાંધી જયંતિ, બાલ દિન અને નાતાલ, એ બધા તારીખ મુજબમાં છે. હવે તિથિ મુજબમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો. તિથિ મુજબમાં બેસતું વર્ષ, ભાઈબીજ, દેવદિવાળી, હોળી ધૂળેટી, રક્ષાબંધન, જન્માષ્ટમી, દિવાળી, રામનવમી અને ગણેશ ચતુર્થી, અહીં આપેલા દરેક નામ અહીં આવેલા છે. અને આમાંથી કોઈ નામ રહી ન જાય, કોઈ વિકલ્પ રહી ન જાય, એ ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો આગળ જોઈએ પ્રવૃત્તિઓ. તમારી શાળામાં ચાલતા મધ્યાહન ભોજન યોજનાનું અઠવાડિયાનું મેનુ નોંધો. આપણી શાળામાં તો મધ્યાહન ભોજન ચાલતું નથી, એટલે તમને અહીંયા જે ફાવે તે તમે નામ લખી શકો છો. તમારે જે ખાવું હોય તમે તમારી રીતે લખી શકો છો. તો જો અહીં દરેક વારનું નામ આપ્યું છે, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. આપવામાં આવતું ભોજન 1:30 વાગે અને નાસ્તો 4:30 જે આપતા હોય, આપણને ખાસ ખબર નથી, પરંતુ મધ્યાહન ભોજનમાં ચલો બપોરે સોમવારે શું આપ્યું છે, વેજીટેબલ ખીચડી અને સુખડી, તમારે જે લખવું હોય હો. મંગળવારમાં શું છે, થેપલા, સૂકી ભાજી અને ઈડલી. ઓહો, બુધવારે શું ખાધું એ લોકોએ? વેજીટેબલ પુલાવ અને મિક્સ દાળ, મિક્સ દાળ અને વેજીટેબલ પુલાવ ખાધું. હવે ગુરુવારે શું ખાય છે લોકો? દાળ ઢોકરી અને વઘારેલો ભાત. આ તો મેં લખ્યું છે, તમારે જે લખવું એ લખી શકાય છે. શુક્રવારે દાળ ભાત અને મુઠિયા, શનિવારે બટાટા પૌવા અને ઢોકળા. મજા આવીને નામ સાંભળીને ખાવાનું નહીં. તો અહીં તમે તમારી રીતે પણ લખી શકો છો. ચલો અન્ય પ્રવૃત્તિ જોઈએ. નીચે આપેલા તહેવારોના ચિત્રો ઓળખી નીચેના નામ લખવાના છે. તહેવારો, આ દીવડાઓનો તહેવાર કયો છે આપણો? દિવાળીનો. બહેન ભાઈને રાખડી બાંધી છે તો કયો તહેવાર છે આપણો? રક્ષાબંધન. આ દિવાળીનો તહેવાર, આ રક્ષાબંધન નીચે લખ્યું. આગળ કયા તહેવારો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો જોઈએ જરાક. ઓહો, નવરાત્રિ, દાંડિયા. તો શું લખીશું? નવરાત્રિ. એકબીજાને ઘોળે મળે છે તો રમઝાન, ઈદ. ઈદ લખો તો બી ચાલે પણ રમઝાન, ઈદ. ચલો પિચકારી છે ને રંગ ઉડાડે છે, હોળી ધૂળેટી, જિંગલ બેગ, ક્રિસમસ એટલે કે નાતાલ, નવરાત્રિ, રમઝાન, ઈદ, હોળી ધૂળેટી અને છેલ્લે નાતાલ. હવે જોઈએ હોટ પ્રકારના પ્રશ્નો. તમને તો બહુ ગમે છે ને હોટ પ્રકારના પ્રશ્નો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. અહીં પહેલો સવાલ શું છે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો. નીચેનામાંથી કયો તહેવાર તારીખ મુજબ આવે છે? મેં તમને શીખવી દીધું તારીખ અને તિથિ, દિવાળી, રક્ષાબંધન, ઉત્તરાયણ અને હોળી. તારીખ મુજબ કીધો છે તો ઉત્તરાયણ, તો ઉત્તરાયણનો ક્રમ શું છે? ક. તો અહીં બોક્સમાં લખીશું ક. બે નંબર, શાળામાં ચાલતા મધ્યાહન ભોજન અને તિથિ ભોજનથી બાળકોમાં કયા ગુણનો વિકાસ થાય છે? જોઈએ. શિસ્ત, સમૂહ જીવન, આદર કે પરોપકાર. તો અહીં આવશે સમૂહ જીવન, એનો ક્રમ કયો છે? બ. બોક્સમાં અહીં મેં લખ્યું બ. ત્રીજો, બીના તેની બહેનપણી અસ્માનાના ઘરે જાય છે. અસ્માનાએ ઘરે રમઝાન ઈદ હોવાથી એક વાનગી બનાવી છે, આ વાનગી કઈ હશે? આ મુસલમાનની, મુસલમાન લોકોની રમઝાન ઈદ વિશે છે. રસગુલ્લા એ તો આપણે ખાઈએ છીએ, જલેબી એ પણ આપણે ખાઈએ છીએ અને
સેવ ખુરમા, સેવ ખુરમા એ મુસલમાન લોકોની છે તો એ આપણે ખાતા નથી, એટલે તો રમઝાન ઈદમાં કઈ આવશે? સેવ ખુરમા. અહીં લખીશું ડ, તો ક બ ડ. તો અહીં વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય પોથીમાં જોયું અને એનો અભ્યાસ અને લખ્યું, તો આજે આપણો ભાગ 3 પૂરો થાય છે. પાઠ 19ના ભાગ 1, 2 અને 3 આપણે જોયા, ત્રણેય ભાગ, બે ભાગનું લેસન કર્યું. આજે આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજા ભાગનું લેસન કરીએ. ભાગ 3માં સ્વાપોથીમાંથી પ્રશ્ન 7ના પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો અહીં સુધી આપણે લેસન કરીશું. પ્રશ્ન 7ના 1 થી 6 સવાલ જવાબ, પ્રશ્ન 7ના 1 થી 6 સવાલ જવાબ સુંદર અને સારા અક્ષરે આપણે પર્યાવરણની નોટમાં લખીશું. તો આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું આવતા પિરિયડમાં. આવજો અને નિયમિત લેસન કરજો. આવજો.